જૂનાગઢના રાધા દામોદર તીર્થધામ બન્યું યોગમય. પ્રકૃતિ અને પરાત્માના સામીપે ગિરિવર ગિરનારની ગોદમાં પવિત્ર દામોદર કુંડ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સામૂહિક યોગ મહોત્સવ સંપન્ન થયો હતો. જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીનો વ્યાપ 4 સંસ્કૃતિ વિરાસત સમા કેન્દ્ર સુધી વિસ્તરેલો છે, જેમાં ગિરનારી નગર જૂનાગઢ સ્થિત છે. તે જૂનાગઢ જિલ્લો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ છે, જે ગીર સોમનાથ જિલ્લો જગત મંદિર દ્વારકાધીશનું નામ ધરાવતો દ્વારકા જિલ્લો અને પરમ સખા સુદામજીનું નગર પોરબંદર વાળો પોરબંદર જિલ્લો આવેલો છે. આ ચારે સ્થાન પર વિશ્વ યોગ દિવસની ઉજવણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સામૂહિક યોગ દ્વારા કરાઈ. જૂનાગઢ ખાતે આ માટે જૂનાગઢનું એક વિશેષ ઘરેણું એટલે કે શ્રી રાધા દામોદરરાય મંદિર અને દામોદર કુંડ પસંદ કરાયેલું. નરસિંહ મહેતાજીની માનીતી જગ્યાએ યોગ દિન નિમિત્તે 21 જૂન 2022 મંગળવારના રોજ સવારે 7 થી 8 યોગ સાધના અને રાધા દામોદરાય મંદિરના સાનિધ્યમાં યોજાયેલ દામોદર કુંડની દિવ્ય જગ્યાએ હરિ અને હરના સામીપમાં આ પ્રસંગે અનેક યુવાનોએ સામૂહિક યોગ કરી વાતાવરણને યોગમય બનાવી દીધું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાધા દામોદરરાય મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રસંગે જોશીપરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ દ્વારા વ્યવસ્થાપન થયેલ આ પ્રસંગે યોગ નિદર્શન રીટાબેન દ્વારા થયેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી, રજિસ્ટ્રાર શ્રી મયંક સોની, સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય શ્રી ચંદ્રેશભાઈ હેરમા, બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર આરપી ભટ્ટ, જોશીપરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જમકુબેન સુચિત્રા, રાધા દામોદરજી ટ્રસ્ટના વિરાટભાઈ ઠાકર, યુનિવર્સિટી શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા બહોળી સંખ્યામાં જોશીપરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જોશીપરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ હાજરી આપી યોગ કરેલી. વહીવટી તંત્ર દ્વારા પણ આ સ્થળે ઉત્તમ વ્યવસ્થા કરાઈ. 21 જૂન યોગ દિવસ અનુસંધાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી પરિસર અને વિસ્તારમાં જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર એમ 4 જિલ્લામાં જુદા જુદા પ્રકારના વિશાળ કાર્યક્રમો યોજાણા છે. એના જુદા જુદા ઈસી મેમ્બર જે કોઓર્ડિનેટર છે એના દ્વારા આ જૂનાગઢમાં ભાઈ ચંદ્રેશભાઈ હેરમા, આરપી ભટ્ટ સાહેબ અને જમકુબેન દ્વારા આ કાર્યક્રમ ડૉક્ટર મયંક સોનીના માર્ગદર્શન હેઠળ યોજાણો, સાથે સાથે પોરબંદરની અંદર કીર્તિ મંદિરમાં, દ્વારકામાં જામખંભાળિયામાં અને સોમનાથ મંદિરના ટ્રસ્ટના પટાંગણમાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે આ કાર્યક્રમ યોજાયા છે. આજે રાધા દામોદર ટ્રસ્ટની આ રમણીય પ્રોપર્ટીની અંદર આ દામોદર કુંડ જ્યાં નરસિંહ મહેતા રોજ સવારે સ્નાન કરતા એ પ્રભાતના સવારથી આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારથી આવીને યોગ કરે છે અને વાતાવરણ ભક્તિમય ભાવમય બન્યું છે, ત્યારે આજનો આ કાર્યક્રમ સરસ રીતે બંને બહેનો જે યોગ દ્વારા કરવામાં આવ્યા તેમનું નિદર્શન અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ સાથે મતદાર યાદી સુધારણા, જાગૃતિ અને પાણીની સમસ્યા ભવિષ્યમાં ન આવે એની પણ વિદ્યાર્થીઓને માહિતી આપવા. કહેવા ચાહુંગા કે શુક્રિયા કરતે હૈં ભારતવાસી આદરણીય મોદી જી કા, જિન્હોને યે યોગ 250 દેશો મે ચાલુ કિયા ઔર એક રેકોર્ડ બનાયા પદ્માસન કા, જો થા 2 લાખ 45 મિનિટ કા વર્લ્ડ રેકોર્ડ થા. દૂસરા લોંગેસ્ટ ઇન્ડોર હેન્ડ સ્ટેન્ડ વો 1 લાખ 3 મિનિટ કા થા. અભી અભી ઇન્હોને હમકો 15 મઈ કો અહેમદાબાદ મેં અચીવર અવાર્ડ. મેં જનતા સે યહી અપીલ કરતા હું કે આજ કા જો વો નશા છોડે ઔર યોગ અપનાએ. નારી કે ગુણ કા કહાં તક કરું બકાર, 9 નાર 84 બસે યહાં વિશ્વાસ. 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ સનાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, એ યોગ છે. આપણા ઋષિ મુનિઓએ આ યોગરૂપી પ્રસાદ આપણને આપ્યો છે, ત્યારે આપણા રાષ્ટ્રના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે વિશ્વ સમક્ષ યોગની મહત્તા મૂકી અને સમગ્ર વિશ્વએ યોગને આજે સ્વીકાર્યો. આપણે સૌ જાણીએ છીએ એમ આદિયોગી છે શિવજી છે અને પરમયોગી છે દત્ત મહારાજ છે. આપણું નગર એ જૂનાગઢ નગરનો ઇતિહાસ દત્ત મહારાજ અને ગિરનાર સાથે સંકળાયેલો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે તેમજ અદાણી ગ્રુપ દ્વારા દામોદર કુંડ ખાતે પ્રકૃતિ અને પરમાત્માના સાનિધ્યમાં યોગનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવેલ છે. સૌ લોકોએ
પૈસા આજ રોજ મેળવેલ છે અને સાથે સાથે એક જ દિવસ માટે યોગ નહીં પરંતુ જીવનનો યોગને ભાગ બનાવવાનો આજ રોજ નિર્ધાર કરેલ છે અને સૌએ યોગ કરી અને આજના દિવસની ઉજવણી પરમાત્માને સમર્પિત કરેલ છે।